subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। तो आज आपणे अभ्यास करीशुं जुनियर केजी गणित बुक भाग एक में। तो आज आप शू शीखीशू, तो तमे लोको जो रहे छो आपणी सामे शू आपेलू छे, तो के नौ वड़े नौ। एक थी आठ अंक छे आपणे शीखी गया, ने हवे आपणे छे नौ वड़े नौ ते शीखवाना छे। तो अहीं आपणे नौ वड़े नौ आपेला छे, तो नौ वड़े नौ केवी रीते लखवाना छे? तो नौ वड़े नौ छे पहेला आ रीते सी शेप अटले सी आकार बनावानो छे, अने त्यार पछी वच्चे नानो एवो लीटो, त्યાર પછી સામે જોઈએ આપણને કેટલા ચિત્ર આપેલા છે, તો કે એક સાથે ગણીએ બોલતા જાશું અને કાઉન્ટ કરતા જાશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ ચિત્ર આપણી સામે છે। तो हवे आपणे छे बुक में पेज नंबर 30 पर जोईए। तो बुक नो पेज नंबर 30 छे, बधे ओपन करशे। तो पेज नंबर 30 पर आपणे 9 वडे 9 आपेला छे, तो तेमां पण आपणे चित्र छे जोईए गणीए केटा छे, तो के 1 2 3 चार पांच छ सात आठ अने नौ। आपणे अंक नौ शीखवाना छे, तो आपणे केटला चित्र आपेला छे? नौ। सामे डोट्स पर आपणे नौ वडे नौ आपेला छे, ते आपणे घूटवाना छे। तो पहेला डोट्स पर आपणे घूटीए, बे थी त्रण वार ज आपणे डोट्स पर लखीशुं, बराबर छे? नौ वडे नौ, तो आपणे 9 वडे 9 लख्या। त्यार पछी अहींया नाना बॉक्स में 9 वडे 9 डॉट्स थी लखीने आपेला छे, तो ते आपणे लखता जोईए अने बोलता जोईए। तो चालो स्टार्ट करिए। 9 वडे 9, 9 वडे 9, 9 वडे 9, 9 વડે 9, 9 વડે 9। આપણે જ્યારે ડોટ્સ પર લખીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખશું કે આપણી લાઈન છે તે ડોટ્સની બહાર ન જાય, ડોટ્સની બહાર જાય છે તો આપણે તરત જ ઇરેઝ કરશું। ઇરેઝ કરવા માટે છે આપણે મમ્મીની હેલ્પ લેશું અથવા તો કોઈ મોટાની હેલ્પ લેશું, બરાબર છે? અને ફરી લખશું, જાતે ઇરેસ કરશું તો શું થાય છે? તો કે બુક ખરાબ થઈ જાય છે અથવા તો બુક ફાટી જાય છે, આવું બને છે। આવું ન બને તે માટે આપણે મોટાને જ કહેશું। તો હવે આપણે ડોટ્સ પર કમ્પ્લીટ કરી લીધા છે 9 વડે 9, અને ત્યાર પછી હવે આપણે નીચેના બોક્સમાં ખાલી બોક્સમાં જાતે જ લખવાના છે, બરાબર છે? તો જોઈએ, લખતા જઈએ અને બોલતા જઈએ। 9 વડે 9, 9 વડે 9, 9 વડે 9, 9 વડે 9। જ્યારે આપણે બુકમાં વર્ક કરીએ તે પહેલાં આપણે સ્લેટમાં વર્ક કરીશું, બરાબર છે? સ્લેટમાં વર્ક કરશું તો શું થશે? તો કે આપણે જે નંબર શીખવાનો છે તે નંબર આપણને વ્યવસ્થિત આવડી જાય તે માટે વધુ ને વધુ પ્રેક્ટિસ માટે આપણે સ્લેટમાં વર્ક કરીશું,
બરાબર? પહેલા મોટા અક્ષરે ઘૂંટીશું અને ત્યાર પછી નાના અક્ષરે લખવાની ટ્રાય કરીશું અને ત્યાર પછી આપણે બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખીશું, બરાબર? તો હવે આપણે 9 વડે 9 છે તે કમ્પ્લીટ કરી લીધા છે. ત્યાર પછી જોઈએ આપણે નીચે શું કીધું છે. તો કે નીચે આપેલ નદીમાં કેટલા બતક તરે છે તે ગણો અને લખો. તો અહીંયા આપણને એક પાણીથી ભરેલી નદી છે, તેમાં ઘણા બધા બતક તરે છે. તો તે બતક છે આપણે ગણવાના છે. તેમાં કેટલા બતક છે તે ગણીને આપણે પહેલાં રાઉન્ડમાં લખવાનું છે. તો ચાલો સાથે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલી બતક આપેલી છે? તો કે આજે આપણે 9 વડે 9 શીખ્યા તો આપણે ચિત્ર પણ 9 આપેલા છે અને બતક પણ 9 આપેલી છે. તો આપણે રાઉન્ડમાં શું લખશું? 9 વડે 9, બરાબર? તો આપણે પેજ નંબર 30 પરનું વર્ક છે તે કમ્પ્લીટ કર્યું ને પેજ નંબર 31 પરનું જે હોમવર્ક છે તે આપણે જાતે જ કરવાનું છે. મમ્મીનો હાથ પકડીને વર્ક કરવાનું છે નહીં, બરાબર? સારા અક્ષરે કરવાનું છે. બુકમાં લખ્યા પહેલાં સ્લેટમાં વર્ક કરવાનું છે. ઓકે, જરૂર જણાય ત્યાં વિડીયો સ્ટોપ કરીને પણ તમે લોકો વર્ક કરી શકો છો. તો આશા રાખું છું કે આજે આપણે જે 9 વડે 9 શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ પણ ગયા છે અને કેવી રીતે લખવાનું છે તે પણ ખ્યાલ આવી ગયો છે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.